તો માં રિલાયન્સ રિલાયન્સની એજીએમ માં જ્યારે એર ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ બધાનું આકર્ષણ ખેંચાયું હતું કે આ એર ફાઈબર શું છે તો આજે ફાઇનલી ગઈકાલે જીઓએ આ એર ફાઈબર છે લોન્ચ કરી દીધું છે ભાઈ આમાંથી તમારા ઘરમાં એક વાઈફાઈ બોક્સ મળશે અને એ પણ તમને કોઈપણ પ્રકારના કેબલ વગર મળશે અને 5G નેટવર્ક ની નેટવર્કની ઉપર ચાલશે અને કોઈપણ વાયરલેસ વગર તમને આખા ઘરની અંદર ઇન્ટરનેટ મળી રહેશે એ પ્રકારનું આ એર ફાઇબર છે અને જીઓએ જે છે તે એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ એમ બે પ્લાન લોન્ચ કર્યા છે સૌથી પહેલાં એના ભાવ જોઈ લઈએ તો જે એર ફાઈબર છે એમાં તમને ત્રીસ Mbps 100 સો ની બે સ્પીડના પ્લાન મળે છે જેમાં એક ત્રીસ એમ સ્પીડનો જે બેઝિક ભાવ છે પાંચસોને નવ્વાણુંથી શરૂ થાય છે અને સો એમ માટે આઠસો નવ્વાણું અને અગિયારસો નવ્વાણું એમ બે અલગ પ્લાન રાખવામાં આવ્યા છે એ પ્લાનની વિગત પણ આપણે જોઈશું આની સાથે જ Air જીઓ એર ના મેક્સના પણ ભાવ રજૂ કરવામાં આવે છે જેમાં ત્રણસો એમ પાંચસો અને વન જીબીપીએસ જેટલી મેક્સિમમ સ્પીડ તમને આની અંદર મળી રહેશે અને એના ભાવ અનુક્રમે આપણને 1499 નવ્વાણું નવ્વાણું અને ચાર હજાર સુધી તમને મળી જશે તો Jio જીઓ એર માં શું ખાસ હશે તો તમને એક નેટની કનેક્ટિવિટી તો મળશે જ વાયરલેસ નેટની કનેક્ટિવિટી મળશે જ પરંતુ સાથે તમને ટીવીમાં સાડી પાંચસોથી વધુ ટીવી ચેનલ પણ તમને આની ઉપર તમે એક્સેસ કરી શકશો અને ખાસ કરીને જે પાંચસો નવ્વાણું અને આઠસો નવ્વાણુંના જે બેઝિક પ્લાન છે એમાં તમને નેટફ્લિક્સ અને એમેઝોન સિવાયની ચૌદ જેટલી ઓટી ટી એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે અને બાકીના જે પ્લાન છે એની અંદર નેટફ્લિક્સ અને એમેઝોન સહિત સોળ જેટલી ઓટીટી જે એપ્સ છે એના સબસ્ક્રિપ્શનનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આની અંદર તમને સોની લીવું છે કે ડિઝની હોટસ્ટાર છે કે પછી બીજી બધી જે એપ્સ છે એ બધાનું પણ તમને આની અંદર સબસ્ક્રિપ્શન મળી જશે અને ખાસ વાત કે કોઈપણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ નથી આપવાની હોતી જ્યારે તમે જીઓ એર ફાઈબરને બુક કરાવો છો ત્યારે પરંતુ એના ઇન્સ્ટોલેશન માટે તમારે કદાચ એક હજાર રૂપિયા જેટલા ચૂકવવા પડી શકે છે પરંતુ એમાં પણ જો તમે વાર્ષિક સબસ્ક્રિપ્શન લઈ રહ્યા છો તો આ ઇન્સ્ટોલેશન ચાર્જ પણ તમને નહીં લાગે અને ખાસ કરીને હવે જોઈએ તો જીઓનો મુખ્ય હેતુ શું છે આ એરફાઈબર લોન્ચ કરવા પાછળનો તો કે ઓપ્ટિબલ ફાઇબરની સરખામણી માં તો દસ ગણા કનેક્શન અહીંયા મેળવવા માંગે છે કારણ કે ઓપ્ટિકલ ફાઇબરની એક લિમિટેશન એ છે કે જ્યાં ગડી તમારી પાસે કનેક્શન છે એ જ એરિયામાં તમે કનેક્શન આપી શકો છો પરંતુ એર ફાઇબરની મદદથી જ્યાં કનેક્શન ઓલરેડી નથી તેવી જગ્યાઓ પર પણ તમારા કનેક્શનને એક્સપાન્ડ કરી શકો છો અને ખાસ કરીને આવનારા વર્ષોમાં તેઓ 200 મિલિયન જેટલા હાઈ પેઇંગ હોમના માર્કેટનું એક લક્ષ્ય રાખી રહ્યા છે કે આટલા માર્કેટની અંદર તેઓ કેટર કરી શકે છે પરંતુ આ જે જીઓના હેતુ છે એના વિશે જરાક એનાલિસનો મત છે એ પણ જોઈ લઈએ તો એમનું કહેવું છે કે જીઓ એર એરફાઈબર માટેના જે લક્ષ્ય છે એ અત્યારે ઘણા ઊંચા દેખાઈ રહ્યા છે કારણ કે ભારતમાં અત્યારે જે વાયર સબસ્ક્રિપ્શન છે એની કુલ સંખ્યા પાંત્રીસ મિલિયનની આજુબાજુ છે એટલે આજે એમનો લક્ષ્ય છે એ ઘણો મોટો દેખાઈ રહ્યો છે પરંતુ એક આ રેવલ્યુશનરી ભારત માટે હોઈ શકે છે જીઓ એર ફાઈબર આ એટલે જોવાનો એ રહ્યું કે આવનારા દિવસોમાં આના સબસ્ક્રિપ્શન ડેટાને કારણે આપણને આના સ્ટોકની અંદર કેવી એક્શન જોવા મળે છે